આજે કરવા ગુજરાતનો 59મો સ્થાપના દિવસ સૌ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ. ઓટોડેસ્ક ગુજરાતમાં બિઝનેસ માટે લાવી રહ્યું છે એડવાન્સ ડિઝાઇન ટેકનોલોજી. KVPI ફેલોશિપ ફાઇનલમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના 24 વિદ્યાર્થીઓની કરાઈ પસંદગી. અમદાવાદની ગુફા ધ આર્ટ ગેલેરી ખાતે યોજાઈ તત્વ ફોટોગ્રાફી પ્રદર્શન. લાંબો ડગલો મૂછો વાંકડી શીરે પાકડી રાતી બોલ બોલતો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી હું છેલ છબીલો ગુજરાતી. આપણું ગુજરાત ગૌરવવંતો ગુજરાત આજે 59મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. 1 મે 1960ના દિવસે ગુજરાતીઓ તરીકે ગુજરાતના ભાગ્યનું નિર્માણ કરવાની એક યાત્રાનો આપણે આરંભ કર્યો. આ યાત્રામાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પૂજ્ય રવિશંકર મહારાજ તેમજ ઇન્દુ ચાચા જેવા અગણિત એવા મહાપુરુષો અને મનુષ્યોના આશીર્વાદ, અનેક સાહિત્યકારોનું માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ, આ બધાની સફળ પરિપાટીએ આપણા ગુજરાતની 5.5 દાયકાની વિકાસ યાત્રાની મંઝિલ આપણે પાર કરી છે. આજે એ સૌનું સ્મરણ કરવાનો, ઋણ સ્વીકાર કરીને હર્ષ ઉલ્લાસ પૂર્વક અભિવાદન અને અભિનંદન કરવાનો અમૂલ્ય અવસર છે. આજે વિશ્વના દરેક ખૂણે ખૂણે ગુજરાતીઓ જોવા મળશે. વિશ્વના કોઈપણ ખૂણે આજે ગરબા, થેપલા, ઢોકળા અને કેમ છો જય શ્રી કૃષ્ણ જોવા અને સાંભળવા મળશે. એક સમય હતો મુંબઈના વિભાજન સાથે મહારાષ્ટ્ર સંમત નહોતું, તે વિદર્ભ સહિત મુંબઈ રાજ્યની માંગણી પ્રત્યે મક્કમ હતું. તે સમયે એવી હવા વહેતી થઈ ગઈ હતી કે 3 અલગ અલગ રાજ્યોની પદ્ધતિ સ્વીકારવામાં આવશે. ગુજરાતી પ્રજાએ તો ગંભીરતાપૂર્વક અલગ રાજ્યની તૈયારીઓ પણ કરવા માંડી હતી. રાજ્યની રાજધાની તરીકે અમદાવાદ શહેરની પસંદગી પણ કરી લીધી હતી. ત્યારે 1948માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું હતું, જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું. ત્યારે 1956માં મહાગુજરાત આંદોલન ચાલતું હતું. તે દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રમુખપદે મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ ગઈ હતી. ગુજરાત રાજ્યની સ્થાપના સ્વરૂપે શરૂ થયેલ મહાગુજરાત ચળવળમાં ચરોતર પ્રદેશના ઘણા મહાપુરુષોનું અગણિત યોગદાન રહ્યું છે. ત્યારે ઉમરેઠના જ બીજા અગ્રીમ આગેવાન એવા અશોક ભટ્ટે પણ મહાગુજરાતની ચળવળમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. આમ આ ચળવળના પરિણામ સ્વરૂપે 1 મે 1960ના રોજ રવિશંકર વ્યાસ એટલે કે રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આપની જાણ ખાતર કહું કે ત્યારે આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા જીવરાજ મહેતા, અને હાલના આંબાવાડી પોલિટેકનિકના મકાનમાં આપણા ગુજરાતનું સચિવાલય બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે અસારવા પાસે આવેલી નવી સિવિલ હોસ્પિટલના અમુક વિભાગમાં થોડા ફેરફાર કરીને ગુજરાતની વિધાનસભા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જ્યારે ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડનું હતું. ઓટોડેસ્ક ગુજરાતના બિઝનેસ માટે એડવાન્સ ડિઝાઇન ટેકનોલોજી લઈને આવી રહ્યું છે. ઓટોડેસ્ક 3D ડિઝાઇન ટેકનોલોજીમાં એક વૈશ્વિક અગ્રણી છે, જેનો હેતુ ગુજરાતના બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન ક્ષેત્રના બિઝનેસ અને ડિઝાઇન પ્રોફેશનલ્સમાં ડિઝાઇન આધારિત રૂપાંતર લાવવાનો છે. તે તેના ભાગીદારો ITCG સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને ખોડિયાર કેડ સેન્ટર આઈ પ્રાઇવેટ લિમિટેડ, ટેકનોફર્મ સોલ્યુશન LLP, નીલ સોફ્ટ લિમિટેડ અને ECE ઇન્સિસ ટેકને એડવાન્સ 3D ડિઝાઇન ટેકનોલોજીના બિઝનેસના સ્વીકારની મદદથી તેઓ ઉદ્યોગના કલેક્શનને સર્વગ્રાહી કરવામાં મદદ કરે છે. ઓટોડેસ્ક એ બિઝનેસ માટેનું ઓટોકેડ 2020નું અતિ આધુનિક વર્ઝન પૂરું પાડે છે. આ ડિઝાઇન ટેકનોલોજીને અપનાવવાની સ્થાનિક વ્યવસાયિકો અનેક ક્ષમતાઓની સાથે ડિઝાઇન કરી શકશે અને તેઓ વિશ્વકક્ષાના ઉત્પાદનો, ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેની તૈયાર કરી શકાય છે. ઓટોડેસ્કે ઓટોકેડ 2020ના અતિ આધુનિક વર્ઝનની રજૂ કરવાની સાથે એક નોંધપાત્ર સુધારો રજૂ કર્યો છે, જેમાં નવા ફીચર્સ છે જેનાથી ડિઝાઇન અને ડ્રાફ્ટને મદદ મળશે. ઓટોકેડના સબસ્ક્રિપ્શનની સાથે સ્પેશિયલાઇઝ ટૂલ્સ સેટનો પણ સમાવેશ થાય છે. ऑटोकैड 2020 के लिए जो हमारा नया वर्जन है, और ऑटोकैड 2020 में वन ऑटोकैड है जो इंडस्ट्री स्पेशलाइज्ड टूल सेट है, प्लस मोबाइल और वेब ऐप है, प्लस कुछ काफ़ी प्रोडक्टिविटी एनहांसमेंट्स किए हैं जो हमारे कस्टमर्स को हेल्प करेंगे. तो ऑटोकैड जो सॉफ्टवेयर है लीडर है ये स्पेसिफिक सेगमेंट में, और ये जो हमारा वर्जन है 2020 इसमें हमने काफ़ी फीचर्स ऐड किए हुए हैं जो कस्टमर्स को हेल्प करेंगे टू मेक अ
बेटर डिज़ाइन और टू गेट द वर्क मच मोर फास्टर टू द मार्केट। आप अगर देखोगे तो गुजरात में जो काम चल रहा है, आप अगर इंफ्रास्ट्रक्चर का काम देखो या आप कोई मैन्युफैक्चरिंग देखो, जो हॉस्पिटल्स या आप ले लो बुलेट ट्रेन जो मुंबई से अहमदाबाद आ रहा है, ये सब इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स हैं और इसमें काफ़ी डिज़ाइन होता है और वो डिज़ाइन के लिए ऑटोडेस्क का सॉल्यूशंस और टेक्नोलॉजी काफ़ी यूज़ होगा, मतलब अच्छे डिज़ाइन के लिए और जल्दी आने के लिए प्रोजेक्ट कम्प्लीशन के लिए। IISc बेंगलोर द्वारा आयोजित किशोर वैज्ञानिक योजना એટલે કે KVPI ફેલોશિપ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના 24 વિદ્યાર્થીઓની ફાઇનલ માટે પસંદગી થઈ છે અને SA જનરલ OBC ગ્રુપમાં નિયતિ મહેતાને ઓલ ઇન્ડિયા સ્તરે 9મો ક્રમ હાંસલ કર્યો છે। ઇન્સ્ટિટ્યૂટના કુલ 34 વિદ્યાર્થીઓ દ્વિતીય તબક્કા માટે પાસ થયા હતા, જેમાં KVPI અંતિમ તબક્કામાં 24 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે, જેમને શિષ્યવૃત્તિ મળશે। આ સફળતાથી ઇન્સ્ટિટ્યૂટ પરિસરમાં સફળ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને ઉજવણી કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। દેશભરની મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામો આપતા એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ અન્ય પરીક્ષાઓમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। KVPY સ્ટેટ 2ના એલનના 460 વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા, જેમાંથી 366 સ્ટુડન્ટ ક્લાસરૂમ પ્રોગ્રામ અને 94 સ્ટુડન્ટ ડિસ્ટન્ટ લર્નિંગ સાથે જોડાયેલા છે। એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદની વિદ્યાર્થીની નિયતિ મહેતાએ KVPY SA સ્ટ્રીમમાં અખિલ ભારતીય સ્તરે 9મો ક્રમાંક હાંસલ કર્યો છે, જેમનું કહેવું છે કે ક્લાસરૂમ સ્ટડી ઉપરાંત 5-6 કલાક નિયમિત અભ્યાસ ઉપર ધ્યાન આપવાની સાથે 10મા ધોરણના સિલેબસને મેં રિવાઇઝ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે KVPY બેઝિક સાયન્સમાં ફેલોશિપનો એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો। KVPY પરીક્ષા 2 ભાગમાં યોજાય છે, પ્રથમ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને બીજું છે ઇન્ટરવ્યૂ। બંને ફેઝના થઈને લગભગ 12 લાખથી વધુ બાળકોએ પરીક્ષા આપી અને એ 12 લાખ બાળકોમાંથી ગુજરાતના એપ્રોક્સિમેટલી 60,000 સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી છે જેઈ મેન્સની। એમાંથી એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સેન્ટરના 1200 જેવા બાળકોએ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા। નહીં, એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂશને એકચ્યુઅલી 2008માં આ JEEનું ડિવિઝન શરૂ કર્યું હતું। પહેલાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ ડિવિઝનમાં ખૂબ જ ફેમસ હતું, પણ તેમણે 2014માં IIT રેન્ક 1 આપી અને પોતે બતાવ્યું કે ના, એલન IIT ડિવિઝનમાં પણ ખૂબ જ સારું કરી શકે છે। પછી 2016માં 1-2-3 રેન્ક ત્રણેય IIT એલન તરફથી આવી ગયા। પછી એલન હવે 25 શહેરોમાં એક્સપાન્ડ થયું છે, તો દરેક શહેરોમાંથી એના રિઝલ્ટમાં યોગદાન મળી રહ્યું છે। તો આ વર્ષે અમદાવાદે પણ એમાં એક ગુજરાત સ્ટેટ રેન્ક 1 આપીને એ સિદ્ધ કર્યું કે ગુજરાતની અંદર પણ એલન જે આવ્યું છે એ ગુજરાતના બાળકોને આવા રિઝલ્ટથી સંદેશો આપે છે કે જે રીતે દેશના બાકીના બધા શહેરોમાં અને કોટામાં એલન IIT મેડિકલ અને બધા ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ આપે છે, એવી જ રીતે ગુજરાતમાં પણ IIT અને મેડિકલ અને JEE મેન્સમાં એલન જ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ આપી રહ્યું છે, એ આ રિઝલ્ટથી આપણે સાબિત કરી રહ્યા છીએ। સારું લાગે, મેં આટલું બધું એક્સપેક્ટ કર્યું નહોતું, એટલે મેં એક્ઝામ તો આમ કુકિંગ કેમ પ્રિપેરેશન કરીને આપી હતી, પણ એટલું બધું એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલું સારું। કઈ રીતે પ્રિપેરેશન કરી હતી, કેટલી મહેનત કરી હતી? દિવસના ડેડિકેટેડ આમ 10-12 કલાક તો કરવો। અને ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને કેવી રીતે સહાય કરવામાં આવી હતી? કમ્પ્લીટ સપોર્ટ હતો, રેગ્યુલર ટેસ્ટ લેવાતી હતી, ફેકલ્ટી 1-to-1 વાત કરી તમારે ક્યાં ભૂલ થાય છે, તમને શું ઓછું આવડે છે, શું તમારે કામ કરવાની જરૂર છે, અહીંયા રેગ્યુલરલી અપડેટ્સ આવે એટલે ફેકલ્ટીઝનો બહુ સપોર્ટ હતો। આગળ શું વિચાર્યું છે તમે, આ રિઝલ્ટ આવી ગયો હવે શું? આગળ હવે મારે IIT બોમ્બે। અમદાવાદની ગુફા ધ આર્ટ ગેલેરી ખાતે તત્વ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડૉક્ટર પ્રતીક્ષા પટેલ, જીતેન શાહ અને નિસર્ગ પટેલના ફોટોગ્રાફ્સને એક્ઝિબિટ કરવામાં આવ્યા છે। તેમના ફોટોગ્રાફ્સમાં ખાસ કરીને વાઇલ્ડ લાઇફ એટલે કે પશુ પંખી પ્રાણીઓ અને નેચર પ્રકૃતિને જોવા મળી રહી છે, જેને નિહાળવા માટે પ્રકૃતિ પ્રેમીઓ પણ ખાસ હાજર રહ્યા છે। આ એક્ઝિબિશનને નિહાળવા બીજલ હરિયા, ઋષિ સિંહ, અલ્પેશ પરીખ અને SJ પંડિત જેવા મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા। આ એક્ઝિબિશન 5મી તારીખ સુધી સાંજે 4-8 દરમિયાન અમદાવાદની ગુફા ધ આર્ટ ગેલેરી ખાતે નિહાળી શકાશે। અહીંયા જે કામ મૂકવામાં આવ્યું છે એ કામને જો જોઈએ તો ફોટોગ્રાફી બહુ અઘરામાં અઘરી વસ્તુ। એમણે મને વાત કરી કે આખી રાત હું જાગું ત્યારે એક
પિક્ચર બનતું હોય છે. એટલે એની પાછળ જે ફોટોગ્રાફર જે પોતાની આખી વેલ્યુ બધી આપે છે એ બહુ અગત્યનું છે. અમુક એવી ક્ષણ હોય છે કે જે અચાનક તમને મળી જાય, પણ અમુક વસ્તુ એવી હોય છે કે એની પાછળ દિવસો આપણે કાઢવા પડતા હોય છે. અહીંયા આના જે બધા ફોટોગ્રાફ છે એ મને એ બતાવવા આવ્યો હતો કે સર આમાંથી કયા મારે મૂકવા જોઈએ. એટલે મેં કીધું કે તું જેટલા લાવ્યો છે એમાંથી 50% મૂકવા જેવા છે, 50% બાજુ પર રાખી દે. અને એણે કીધું કે ના બરાબર છે, હું એ રીતે જ કરવાનો છું. ફોટોગ્રાફી બે પ્રકારની હોય છે. એક તો કમાવાનું સાધન, જેમાંથી કંઈક પૈસા મળે આપણને, બિઝનેસ તરીકે આપણે એને અપનાવીએ, એ ફોટોગ્રાફી હોય. અને બીજી એક ફોટોગ્રાફી છે કે જેમાં પૈસા સાથે કોઈ મતલબ જ નથી હોતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.